આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. તો આજે અમે તમને બતાવશું કે 1200 જેટલા લોકોને એક સાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાવાલા બાગનું હત્યાકાંડ ઇતિહાસના પાના પર અંકિત થયેલ છે, પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દડવાવ ગામનો હત્યાકાંડ પણ જલિયાવાલા કાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ બની ચૂક્યો છે. દેશને આઝાદ કરાવવા અનેક આંદોલનો થયા, પણ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલુમ સામે પાલ ગઢવાવ પાસે આવેલ નદી પાસે 7 આંબા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોસીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા, પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોળી છૂટતા એકઠા થયેલા લોકો પર અંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખૂની ખેલ ખેલી દીધો હતો અને લાશોને કૂવામાં નાખી દીધી. આ પાલ દઢવા, આ પ્રોપર દઢવાવ ગામ છે. 7 માર્ચ 1922ની અંદર આ જ્યાં તમે દિવાલ જોઈ રહ્યા છો ત્યાં બાજુની અંદર 7 આંબા હતા, 7 થી 8 આંબા. એનું નામ હતું હારાવાળા આંબા. અહીંયા જ્યારે અંગ્રેજોએ કરવેરા વધારે કર્યા હતા ત્યારે અહીંના જે શિડ્યુઅલ ટ્રાઈબ આદિવાસી લોકો હતા એ આદિવાસી લોકોએ ને મોતીલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ અહીંયા એક સભા રાખવામાં આવેલી હતી. એ સભાની અંદર સભા ચાલતી હતી ત્યારે અચાનક અહીંયા નજીકમાં જ્યાં ખેરવાડા રાજસ્થાનથી આવેલ એમ્બસી યા ક્યાંક અંગ્રેજ અમલદાર દ્વારા ગોળી છોટવામાં આવી, અને જ્યાં એવું કહેવાય છે, આ વાંચેલું અને એ અમારો વાંચેલો ઇતિહાસ છે, તો ગોળી છૂટતા અંગ્રેજ અમલદારના ટોપીની નજીકથી ગોળી સરકી તો અહીંનું જે એમ્બસી હતું, જે પ્રશાસન તંત્ર હતું, એને ઢગલો ગોળીબાર કર્યા અને જેના માધ્યમથી 1200થી વધારે આદિવાસીઓ આ સ્થળ પર એમના જાનની આહુતિ આપી દેવામાં આવી હતી. અને અહીંયા બાજુની અંદર જ્યાં દિવાલ છે ત્યાં કૂવો હતો, ત્યાં એમને દફન કરી દેવામાં આવ્યા હતા. અમુક માણસો એમને પોતાનો જીવ બચાવવા પણ કૂવામાં કૂદકા મારી દીધા હતા. એવી રીતે 1200થી અપ લોકોના અહીંયા જાનની આહુતિ આપી છે. આજે આપના મીડિયાના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે ખરેખર સરકારશ્રી દ્વારા અમારા આ હત્યાકાંડને લઈને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક એક શહીદ વન તરીકે 1200 વૃક્ષો વાવીને પાલ મુકામે 1200 વૃક્ષો વાવી અને એ પહેલા વિશ્વયુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી, પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખૂણે ખૂણે ચલાવવા લાગ્યા. દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતાં ભૂખે મરતી હતી, અને આની સામે રાજસ્થાનના મેવાડ શ્રી મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી હતી. પાલ દડવા પાસે એક મેદાનમાં આ લોઢિયાળ જંગલ ખેલાયો અને ત્યારબાદ આ દિવાલ પાછળ આવેલ કૂવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો. તો કેટલાક વર્ષો સુધી તો કૂવામાંથી લાલ પાણી પણ આવતું હતું.
તો અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી। આ લોકકાંડ ઘટનાને 1922 માં દબાવી દેવામાં આવી હતી, કારણ કે હત્યાકાંડમાં 1200 થી વધુ લોકોને બંદૂકની ગોળીએ વિંધી નાખવામાં આવ્યા હતા, જે ખૂબ જ કમકમાટી ભર્યા સમાચાર હતા। અને આ પાલ દડવા પણ જે તે સમય જંગલ વિસ્તાર હતો, સાથે રાજસ્થાનને અડીને ડુંગરાળ વિસ્તારમાં આ ઘટના બની હતી। અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મ કર્યા હતા અને વાતોને દબાવી દેવામાં આવી હતી। અહીંના આદિવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું છે। આજે તમે જે દિવાલ જોઈ રહ્યા છો, બરાબર, વર્ષો પહેલા અહીંયા એક કૂવો હતો, બરાબર। હવે જે આ પાલ હત્યાકાંડ થયો, તો આ હત્યાકાંડ દરમિયાન જેટલા આદિવાસી શહીદ થયા, બરાબર, તો ઇતિહાસમાં એવું કહેવું છે અને અહીંના જેટલા અમારા વડીલો છે એ બધાનું એવું કહેવું છે કે બધી જ લાશો આ કૂવામાં ફેંકવામાં આવી, બરાબર। તેમજ ઇતિહાસ બી કંઈક એવો છે, અહીંના નાના નાના ગામડાઓમાં તમે અમુક વડીલો છે કે જેમને જોયેલું છે, જે ઉંમરલાયક છે, તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા, તો જ્યારે આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી। તેમજ આજે એ જમાનામાં અમે તો અમારા વડીલો સાથે સાંભળેલું છે કે એ વખતે જે પાણી હતું કૂવાનું અને આજુબાજુની નદીઓ હતી, બરાબર, એ બધી નદીઓમાં પણ લોહી ફેલાઈ ગયું હતું અને ખાસા વર્ષો સુધી એ ચાલુ રહ્યું। હા, ખાડકા પણ અમુક જગ્યાએ મળી આવ્યા અને આ બધી વસ્તુઓ અમારા વડીલો તેમજ અમુક લોકો એવા જીવતા છે કે જેમને બધું નજરે જોયેલું છે। તો બસ આ તે પર પાલ હત્યાકાંડ વખતેનું પાલ ડડવામાં મોતીલાલ તેજાવતના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા। હજારોની જનમેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસજી સટરે ઊંચી ટેકરી પર મસીનગર ગોઠવીને ફાયરિંગ કર્યું હતું અને જોતજોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી। ત્યાં એક આંબાવાડી પાસે આવેલ કૂવામાં લાશો નાખી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ કરેલા ગોળીબારના ગોળીઓ આંબાના વૃક્ષોમાંથી મળી આવી હતી। આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાંબરકાંઠા પૂરતો છે અને આ ઘટનાને હજુ પૂરતી પ્રસિદ્ધિ પણ મળી નથી, જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે। તો સરકારે જે વીરાંજલિ વન બનાવ્યું તે પણ આ ઘટના સ્થળની દૂર બનાવ્યું છે, જો અહીં બનાવે તેવી પણ લોકોની માંગ છે। જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે ડડવાવ અને આ દિવાલની પાસે જ કૂવો હતો અને દિવાલની બાજુમાં 7થી વધુ આંબાના ઝાડ હતા। સમય જતાં એ ઝાડ સુકાઈ ગયા અને કાપ્યા તો તેમાંથી ગોળીઓ પણ મળી હતી। આ શહીદોની યાદમાં શહીદ વન અને વીરાંજલિ વન પણ બનાવ્યા છે અને 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે, પરંતુ જે ઘટના બની હતી એ સ્થળથી દુર્હે વન બનાવ્યા છે। તો સ્થાનિકો હાલ તો માંગ છે કે જે હત્યાકાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈ કરવામાં આવે, કંઈ બનાવવામાં આવે તો લોકોને પણ મામલે જાણકારી મળી રહે, કારણ કે આવનારી પેઢી તો આ સમગ્ર હત્યાકાંડ મામલે અજાણ હશે, તો જે બનાવની જગ્યા છે ત્યાં કંઈ બને તેવી માંગ ઉઠી છે। બારસો આદિવાસી જે શહીદ થયા હતા એમની યાદગીરી માટે સરકારશ્રી કંઈક એમનો વિકાસ કરે એ માટે અમારો અનુરોધ છે સર। કઈ જગ્યાએ થયું હતું, શું બનાવ બન્યું હતું? દડવા પાલ હત્યાકાંડ 1200 આદિવાસી શહીદ। આઝાદી માટેની આ લડતમાં પાલ ડડવાવની આ એક જ શહાદતમાં 1200 વીરોએ જીવનનું બલિદાન આપ્યું હતું, પરંતુ હજુ ઇતિહાસના પાના ઉપર એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી, તેનો હજુ વસવસો અહીંના સ્થાનિકોમાં જોવા મળ્યો છે, જો આ શહાદતની પણ ઇતિહાસમાં નોંધ લેવાય તેવી માંગ પણ ઉઠી છે। લલિત ડામોર, ZS TV, વિજયનગર। દડવા મુકામે આદિવાસી વિસ્તારમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડને ઉજાગર કરવા માટે જો આ જગ્યા ઉપર શહીદ સ્મારકને મોટી માન્યતા આપવામાં આવે તો આ જગ્યા ઉપર રોજગારી પણ વધે અને આ જગ્યા ઉજાગર થાય અને જે હકીકત જગ્યા દડવા મુકામે જે બન્યો છે જે શહીદ જે શહીદી આદિવાસી અમારા આદિવાસી ભાઈઓ જે શહીદી વોરી છે એ શહીદીને અહીંયા તાજી થાય। બીજું કે જે અહીંથી પાલ મુકામે જે શહીદ આપણે શું કહેવાય પાલ મુકામે જે શહીદ વન બનાવવામાં આવ્યું છે
એ જગ્યા ઉપરથી અહીંયા જો દઢવા મુકામાં બનાવવામાં આવે તો અહીંની જો ઇતિહાસ આજ પણ એના કરતાં વધારે ઉજળો બની શકે છે. આપની માંગ શું છે? કે આ જગ્યા ઉપર શહીદ સ્મારક બને અને ભવિષ્યમાં આ જગ્યા ઉજ્જવલિત થાય અને લોકોને જાગૃતતા મળે કે ખરેખર આ જગ્યા ઉપર આ હત્યાકાંડ થયો હતો. આપનું નામ? મારું નામ ડામોર કુરાજી ખુમાજી. ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ જેડ એસ ટીવીના માધ્યમથી પાઠવું છું.